મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલી ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ્વસાહુણમ એસો પંચ નમુક્કારો સર્વ પાવ પ્રણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ કરે શસ્ત્ર ના કરે કરતી જો અસર વાણી તેરી અંતર મેં બસી ચિંતા જીવ કી કરતે જો બસર દુનિયા તેરી હૈ વર્ધમાન કેવલ જ્ઞાની જૈનો કી શાન મહાવીર હૈ મેરા અભિમાન મહાવીર હૈ મેરી પહેચાન મહાવીર હૈ જો સત્ય અહિંસા સે પાયા જગ મેં વો નામ મહાવીર હૈ મેરા અભિમાન મહાવીર હૈ મેરી પહેચાન મહાવીર હૈ મેરા અભિમાન મહાવીર હૈ પગ પસારે તબ ધરા પર તુમ પધારે કર દિયા ત્રિલોકો મેં ઉજાલા વીર ને જો રાહ દિખાઈ ચલના હૈ વહી અનુયાયી મિલ જાય ભવ કા હર કિનારા ઉસ વીર કે પાવન નૈન બનો પંચ ભૂલ કે સારે જૈન બનો જી ઓર જીને કા દુનારા જિન શાસન કા જો દ્રોતારા હમ પર વરદાન મહાવીર હૈ મેરા અભિમાન મહાવીર હૈ મેરી પહેચાન મહાવીર હૈ વર્ધમાન કેવલ જ્ઞાની જૈનો કી શાન મહાવીર હૈ મેરા અભિમાન મહાવીર હૈ મેરી પહેચાન મહાવીર હૈ સત્ય અહિંસા સે પાયા જગ મેં વો નામ મહાવીર હૈ મેરા અભિમાન મહાવીર હૈ મેરી પહેચાન મહાવીર હૈ મેરા અભિમાન મહાવીર હૈ મેરે વીર
नमः ॐ नमेश्वराय नमः। कोई पूछे मैं किसका दीवाना, दिल यही नाम दोहराए जय नमेश्वराय। नैनों के प्यालों में भी नेम जी, धड़कन भी जो चलाए जय नमेश्वराय। हो देखा जब से मैंने तुझको, मुख में नेम नेम है, चैन नहीं है मेरे मन को, ऐसा नेम प्रेम है, उससे ही है जिंदगी जुड़ी हुई, धड़कन भी वो चलाए जय नमेश्वराय। नमामि नमामि ब्रह्मचर्य नारा
દેવો રૂપ તેનું રમ્ય રાજન રાણી પણ પુકારે પંથમાં પશુઓ ને પ્રાણી પ્રભુના બ્રહ્મચર નારા સત્વધર નારા જીવ દયા પ્રેમી નમામિ બ્રહ્મચર નારા સત્વધર નારા જીવ દયા પ્રેમી નમામિ તું ગુરુ પ્રેમ નો પ્યાલો
પલે પલે મારે દીવો પ્યાસ મારી છુપાવે છે તું મારા દુઃખ ટળે ને સુખ મળે તારા ચરણે સર્વસ્વ મળે નામ તારું જીવનને ઉજાડે અમાવસ ને જે કરે પૂનમ છે વો જબ સ્વરૂપ તું પરમાત્માનો રૂપ તું ઓ મારા ગુરુ અંતરથી આજ એક કહું પરમાત્માનો રૂપ તું વિસરાઈ મારી કાયા જીવન સમર્પ્યું મેં તને આહારની સંજ્ઞા તોડી મારા કર્મોને તોડાવ્યા તે શરણે તું મુજને રાખજે મારાથી ગુરુજી કઈ થયું તે શક્તિનો છે સ્ત્રોત તું પરમાત્માનો રૂપ તું પરમાત્માનો રૂપ તો ઓ મારા ગુરુ તને જોઈને હું એક કહું પરમાત્માનો રૂપ તો પ્રવેશ કરવો છે દેવાદિદેવ તારક તીર્થંકર ત્રિશલા માતાના લાલ સિદ્ધાર્થ કુલસંગાર એવા મારા તમારા સૌના પરમ પરમ ઉપકારી બોરજ તીર્થ મંડળ શ્રી મહાવીર સ્વામી પરમાત્માના ચરણોમાં નતમસ્તકે કોટિશ વંદના કરીએ. આજનો આ શુભ દિવસ સૌને ખ્યાલ સૌને ખબર પ્રભુનું કલ્યાણક. ભાઈ કયું કલ્યાણક? બેનો હવે એકદમ મૌન
આજે ભગવાન નું કલ્યાણ છે ભાઈ? કયું કલ્યાણ છે? જન્મ કલ્યાણ. કોનું? ગિરનાર તીર્થમંડન શિયાદેવી માતાના લાલ એવા શ્રી નેમિનાથ પરમાત્મા, એ દેવાદિદેવ તારક તીર્થંકર પરમાત્માનો આજનો આ જન્મ કલ્યાણકનો દિવસ, જન્મ કલ્યાણકનો આજનો અવસર. અને સોનામાં સુગંધ ભળે જેમના આશીર્વાદ ગ્રહણ કરવા માટે, જેમના દર્શન મેળવવા માટે ગામો ગામ શહેર શહેર નગર નગરથી આપણે શું આજે બોરીજ તીર્થમાં ઉપસ્થિત થયા છીએ, એવા પૂજ્ય ગુરુ મૈયાના 85મા વર્ષમાં મંગલ પ્રવેશ આવો સરસ મેળો અવસર જ્યારે મળ્યો છે. ચાલો શરૂઆત કરવી છે પ્રસંગની ધારામાં, પણ તે પહેલાં મિનિટ માટે, બે મિનિટ માટે બધા જ ભેગા થઈએ, એ પ્રભુની ભક્તિમાં તન્મય થઈએ અને એકબીજાના જાપના સવારે જોડાઈશું. ઓમ બ્રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ બ્રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ બ્રીમ શ્રીમ અરહમ. બે હાથ જોડાયેલા હોય, શક્ય હોય તો પરમાત્માની સન્મુખ દ્રષ્ટિ હોય, નહીં તો બંને આંખો બંધ કરીએ. બહારના કોલાહલથી દૂર થઈને હૃદયને પરમાત્માની ભક્તિમાં સ્થિર કરવું છે. સૌથી પહેલાં જ્યાં સુધી વિકલ્પો વિચારોમાં આપણે અટવાયા હશો, ત્યાં સુધી કદાચ આ પરમાત્મા સાથેની કનેક્ટિવિટીમાં ક્યાંક આપણી ખામી સર્જાશે. અને એટલે શક્ય હોય તો થોડા ટટ્ટાર બેસીએ, બે હાથ જોડીએ, બંને આંખો બંધ થાય અને સુમધુર સ્વરે એકાદ મિનિટ માટે એ અરહમના નાદમાં આપણે બધા જ ઓગળી જઈએ. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. બોલો. ઓમ રીમ શ્રીમ અરહમ. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ. Oh,
પરમાત્માની વંદનાનો અવસર. પ્રભુ, તમે તો અરિહંત છો અને મારે અરી છે હજાર. જે પરમાત્મા મને તમને કદાચ જન્મતાની સાથે જ પ્રાપ્ત થયા છે, જે પ્રભુની ભક્તિ કદાચ આપણા સૌના હૃદયમાં રોમે રોમમાં કદાચ છવાયેલી હોય, પણ એ પરમાત્મા એટલે કોણ? એ પ્રભુજી એટલે કોણ? સામે જે ગભરામાં બેઠો છે એ નાથ, એ નાથ કોણ છે અને કેમ છે? સાચું બોલો, ભગવાનની ઓળખ ખરી બધાને? મને તમને આપણી બધાની વાત કરું છું. આપણે ઓળખીએ ભગવાન એટલે કોણ? ભાઈ, કોઈ પૂછે કે તમારા જેનોમાં ભગવાન છે પણ ભગવાન એટલે કોણ, તો શું કહીએ આપણે? ભાઈ જરા જવાબ આપતા રહેજો, હું એકલો બોલું એવું નહીં, કોઈ વ્યાખ્યાન કોઈ પ્રવચન નથી ભાઈ, મને પણ કશું આવડતું નથી, આપણને બધાએ એકબીજાને શેરિંગ કરવું છે. ભાઈ, અરિહંત એટલે કોણ? ભાઈ, હું કોની વચ્ચે બેઠો છું? અરિહંત એટલે કોણ? ભાઈ, જવાબ મળશે કે નહીં મને? હાજી, વાહ, બહુ સરસ વાત કરી. અરી આપણી ભાષામાં કહે ને, અરી એટલે શત્રુઓ, દુશ્મન, અને હંત એટલે હણવું. જેણે પોતાના એક એક દુશ્મનોને અને શત્રુઓને હણી નાખ્યા છે એને શું કહેવાય? પણ શત્રુઓ તો બહારના દુશ્મનોને તો હણનારા કદાચ દુનિયામાં સેંકડો લાખો મળતા હશે, પણ આ અંદર બેઠો ને એની વિશેષતા કંઈક અલગ છે, કંઈક અધકેરી છે. આજ સુધીમાં હું ને તમે લડ્યા ને, ઘણું લડ્યા, પણ બહાર લડ્યા, બહારનાની સાથે લડ્યા, પણ આ ભગવાન આપણને શીખવે છે, જો ખરેખર શત્રુને ઓળખતા આવડે ને તો એક પણ શત્રુ આ આંખે દેખાયો નથી. જે પણ શત્રુ છે, જે પણ દુશ્મન છે ને, એ આંખથી દેખાયો એક પણ શત્રુ નથી. એ બધા જ શત્રુઓ માત્ર ને માત્ર અંતરમાં છે. અને આંતર શત્રુ એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, કષાયો, વિષયો, વિકારો, વિકૃતિઓ, દોષો અને દુર્ગુણો, આ બધા જ એક એક શત્રુઓને હણીને આઠે આઠ કર્મથી મુક્ત થયા છે. અને જેઓ સિદ્ધ શિલાએ પધાર્યા છે એવા અરિહંત, અને એવા અરિહંત પરમાત્માની આજે ભક્તિ કરવાની છે. ભાઈ, કયા સૂત્રથી આજે ભક્તિ કરીશું? શાતામાં છો બધા? ભાઈ, સુખશાતામાં? હવેથી બરાબર 30 દિવસ પછી શું આવશે? શું આવશે ભાઈ, હવે તો બોલો. હા દીદી, સંવત્સરી આવશે, બરાબર ને? એટલે કદાચ એવું બને કે આજથી ઘણા લોકોએ શરૂઆત કરી છે. હા, અહીંયા પણ કદાચ બેઠા હશે, પણ એમ કે અત્યારે કહેવું નથી, બોલવું, હજુ 2 દિવસ 5 દિવસ 10 દિવસ જવા દો, પછી આપણે બધાને. પણ આજથી માસ્ક, એમ કહેવાનું કહે માસ્ક ઘર કહેવાય. આજે આજે દાદાના જન્મ કલ્યાણકે, પૂજ્ય ગુરુમાતાના જન્મદિવસની 85મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે એક મજાનો અવસર જ્યારે આપણને મળ્યો છે, નમુથ્રમ સૌના દ્વારા પરમાત્માની ભક્તિ. કેટલું મજાનો શબ્દ છે નમોથુનમ, અને એનો બીજો શક્રસ્તવ, બરાબર ને ભાઈ? આમ સામાન્યથી એમ કહેવાય કે જે પણ સૂત્ર હોય ને એમાં જે પ્રભુની સ્તવના થઈ હોય ને એના નામથી એ સૂત્રને ઓળખાતી હોય. લોગસ સૂત્ર કયા નામથી ઓળખાય? હા, જો બહેનોમાંથી જવાબ મળ્યો, નામસ્તવ, બરાબર. એમાં પરમાત્માના અરિયંત ભગવાનના નામની સ્તવના, એટલે એને નામસ્તવ કહેવાય. અરિયંત ચૈયાણુએ કયું કહેવાય? અરિયંત ચૈયાણુએ કયું કહેવાય? બીજું નામ ચૈત્યસ્તવ. એમાં બધા ચૈત્યોની સ્તવના થઈ હોય. આગળ વધીને એમ કહે પુખરવર્દી વડે, એને સ્તૃતસ્તવ કહેવાય, એમાં સ્તૃતની સ્તવના થઈ હોય. અને અત્યારે આપણે જે ભક્તિ કરી રહ્યા છીએ એ કયું છે ભાઈ? શક્રસ્તવ. એનો અર્થ શું થયો? કે જેમાં શક્રની એટલે કે ઇન્દ્રની સ્તવના થઈ હોય, બરાબર? નહીં, જેની સ્તવના થઈ છે એ અરિહંત પરમાત્માને, જેને સ્તવના કરીને કોણ? ઇન્દ્ર મહારાજા. શક્રસ્તવ માત્ર એક એવું સ્તવ છે કે જેમાં જેને ભક્તિ કરી છે ને એના નામથી આ શક્રસ્તવ જગત આખું એને ઓળખી રહ્યું છે. એવું શક્ર એટલે કે ઇન્દ્ર મહારાજા દ્વારા જ્યારે પરમાત્માની સ્તવના થઈ હોય, માત્ર વિચારીએ કે જ્યારે પરમાત્માનું ચેવન થયું હોય, પ્રભુ માતાની કુક્ષે જન્મ્યા હોય, અને તે તે સમયે ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન થયું હોય, અને પોતાના સિંહાસનથી 7-8 ડગલા આગળ આવે
ભૂમિને પ્રમાણજે, ડાબા પગની જઈના કરીને અંજલિબદ્ધ મુદ્રામાં પોતાના હૃદયના ભાવોથી ભાવિત થઈને એક એક વિશેષણથી યુક્ત એ પરમાત્માને વંદના કરતા હશે. નમુત્થુણમ 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 અરિહંતાણમ ભગવંતાણમ આયગરાણમ. અને એમ કહેવાય ને, એક એક વિશેષણો એ જ્યારે હૃદયમાંથી એક એક જ્યારે નાદ પ્રગટતો હશે ને, એની જે ભક્તિઓ, એની જે અંતરની ઉર્મિઓ કદાચ આપણી પાસે શબ્દો પણ ના હોય. અને એવી ભક્તિ શક્રસ્ત દ્વારા ઇન્દ્ર મહારાજા જ્યારે કરતા હોય ત્યારે બહુ મજાનો આજનો અવસર. સૌથી પહેલા વિનંતી કરીશું નાનાલાલ મુરારજી દોશી પરિવાર, જામનગર વાળા પરિવાર, પરિવાર આગળ વધારશે. નમુત્થુણમ સવન અને એની સરસ મજાની ભક્તિધારામાં આપણે આગળ વધવું છે. સૌથી પહેલા નમુત્થુણમ એટલે કે નમન પરમાત્માને, અરિહંત પ્રભુજીને મારા નમસ્કાર થાઓ, મારા નમસ્કાર હોજો. અહીંયા મહાપુરુષે એવું નથી લખ્યું કે મારો નમસ્કાર કરવા છે કે હું નમસ્કાર કરું છું, હું પણ હું ક્યાંય આવે નહીં, અંશ માત્ર પણ હું પણ આપણે ક્યાંય લીપાઈએ નહીં ને, માત્ર એક ભાવ સાથે અહીંયા પ્રભુને મારા નમસ્કાર હો, નમસ્કાર થાઓ અને એ નમસ્કાર કરવાના ભાવથી. હું તમને સૂચના આપીશ મુનિશાળીઓ, અત્યારે માત્ર તમારે કળશ ગ્રહણ કરીને ઊભું રહેવાનું છે. અહીંયાથી થાળી અંકો વાગશે, પછી તમને સૂચના અપાય એ પ્રમાણે તમારે ત્યાંથી વિધિ કરવાની રહેશે. અને એ નમસ્કાર જ્યાં સુધી હૃદયમાં ના ઉતરે, એ નમસ્કારનો ભાવ, એ નમન કરવાનો ભાવ અંતરથી ન થાય ને, ત્યાં સુધી કદાચ કરેલી બધી જ આરાધના કદાચ શૂન્ય બની શકે છે. સૌથી પ્રાણ પ્યારો જો કોઈ મંત્ર હોય, જેને મંત્રાધિરાજની ઉપમા આપી હોય, કયો મંત્ર ભાઈ? નમસ્કાર મહામંત્ર. અક્ષર કેટલા એના ભાઈ? અક્ષર કેટલા? 68, બરાબર. 68 અક્ષરનો નૌકાર મહામંત્ર. પણ એ નૌકારના 68 અક્ષરોની અંદર પણ નમો શબ્દ કેટલી વાર આવ્યો? કેટલી વાર? અવાજ સંભળાય છે પાછળ બહેનોને? બરાબર, પ્રોપર આવે છે ને અવાજ આ બાજુ ભાઈઓમાં? નમો શબ્દ કેટલી વાર આવે છે ભાઈ? 5 વાર. એટલે વિચારજો કે 68 અક્ષરમાંથી 10 અક્ષરનો કબજો કોણે લીધો? હા, હોલ્ડિંગ કેટલું? 68માંથી 10 અક્ષર તો માત્ર ને માત્ર નમો 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 ને નમો. વિચારીએ કે નમસ્કાર મહામંત્ર, જેને નમસ્કાર મહામંત્રથી રાજ કહેવાતો હોય, અને એની અંદર પણ નમોનું, નમનનું આટલું મહત્ત્વ, આટલો ભાવ. અને એ નમન મેં કીધું એ પ્રમાણે માત્ર ને માત્ર હૃદયમાં જ્યારે શૂન્યતાની સાથે, જ્યાં સુધી શૂન્ય ન બનીએ ને ત્યાં સુધી આ પરમાત્માની ભક્તિને આપણે ઝીલી નહીં શકીએ. અને એટલા જ માટે એકદમ ખાલી થઈને, હૃદયના ભાવથી ભાવી થઈને એ નમુત્થુણમના એક એક પદમાં આજે આપણે બધાએ ભાવથી પ્રવેશ કરવો છે. સૌથી પહેલાં નમુત્થુણમ અરિહંતાણમ. શું આવશે? નમુત્થુણમ અરિહંતાણમ. અને એવા અરિહંત પરમાત્મા કહેવાય છે કે એ અરિહંત પરમાત્મા આંતરશત્રુને હણનારા એ મારા પ્રભુજી. અને એ પ્રભુજીની જ્યારે ભક્તિ અહીંયા સરસ મારા ઉત્કૃષ્ટ ભાવલા સાથે પુણ્યશાળી પરિવાર કરતો હશે, અરિહંત પ્રભુ આજે આપના પાવન ચરણોમાં નતમસ્તકે કોટી કોટી શ વંદના કરીએ. સરસ મેની સ્તુતિ અને એનું સામૂહિક આપણે પહેલાં ગાન કરીશું અને ત્યાર પછી પૂજાની ધારામાં પ્રવેશ કરીશું. નમુત્થુણમ સંવેદના પીચ આ તમારી પાસે છે, એમાં સૌથી પહેલાં નીચે દુહા છે, એ દુહા, ત્રણ દુહા લઈશું અને ત્યાર પછી પહેલી પૂજાની અંદર આપણે પ્રવેશ કરીશું. નમો હર્ષદાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્યઃ ચિરગુણરત્નો ચામડ્યા જળહળ અપરંપાર. નમુત્થુણમ સ્તવ એટલે ભક્ત હૃદયનો હાર, લલિત વિસ્તરામામણે નમુત્થુણમ પરમાર્થ. પરમાત્માના પરિચય પ્રજ્ઞા થાય કૃતા. સ્વરૂપ મહાસૂર્ય છે ઘુવડ મોદિન અંદ, તો પણ મારે માણવો સ્તવનાનો આનંદ. તો
પણ મારે માણવો સ્તવનાનો આનંદ. પરમાત્મા આપ કેવા, આપ પમર પરમ અને હું પામર, અનંત ગુણોના માલિક આપ અને દોષોના મહાસાગરમાં ડૂબી લેવો હું, અને છતાંય આજે એક બાળક બનીને પ્રભુ તારી પાસે જ્યારે હું આવ્યો છું, બહુ મજાના શબ્દ લખ્યા છે, જીન સ્વરૂપ મહાસૂર્ય છે ઘુવડ હું દિન અંધ. પરમાત્મા આપ તો સૂર્યના પણ સૂર્ય છો, મહાસૂર્ય છો, તેજસ્વી છો, પણ સામે પક્ષે હું કેવો છું? ઘુવડ જેવો. ઘુવડને દેખાય ખરું, પણ ક્યારે દિવસે દેખાય કે રાત્રે દેખાય વધારે? હા, ઘુવડને રાત્રે વધારે દેખાય. પરમાત્મા હું ઘુવડ જેવો છું, આપ સૂર્ય સમા છો, છતાં પણ હું અંધ જેવો. પરમાત્મા આપના દર્શન ક્યાં કરી શકું, આપના વૈભવને ક્યાં માણી શકું, આપની પવિત્રતા અને આપના પુણ્યને કેવી રીતે ઓળખી શકું? અને છતાં પણ એક નાનકડી બાળ ચેષ્ટા કરવા માટે અમે ભેગા થયા છીએ પ્રભુ, આપના એ અતિશયો, આપના એ પ્રાતિહાર્યો. તીર્થંકર પરમાત્માના ઘણા બધા વિશેષણો, પણ લગભગ સૌનું લાડકું વિશેષણ તો કયું વિશેષણ ભાઈ? અરિહંત. નવકારના પ્રથમ પદમાં પણ કયું ભગવાનના પ્રવિષણ મૂક્યું છે? નમો અરિહંતાણમ. નવપજીમાં પણ સૌથી પહેલાં કયું પદ? નમો અરિહંતાણમ. વિશ્વસ્થાનકમાં પણ નમો અરિહંત, એટલે કે અરિહંત પરમાત્માનું વિશેષણને સૌથી અગ્રિમ કરવા મૂકવામાં આવ્યું હોય. અને જ્યારે આપણે નાના હતા ને ત્યારે કદાચ બીજું કશું આવડે કે ના આવડે, પણ બે કે ત્રણ સ્તુતિ તો આવડતી જ હોય, એમાં સૌથી પહેલી સ્તુતિ કઈ કે જે દરેકને આવડતી હોય? કદાચ આ ચાર પાંચ વર્ષનો દીકરો છે એને પણ આવડતી હશે, કદાચ એના પપ્પાને પણ આવડે, એના પપ્પાને એટલે કે દાદાને પણ આવડે. ભાઈ કઈ કોમન સ્તુતિ કઈ કઈ? બરાબર ને ભાઈ? બોલ્યા, એકવાર ગાઈશું. દર્શનમ દેવ દર્શનમ દર્શનમ સ્વર અને એ અરિહંતના દર્શન, એ દર્શન કરતા 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 એમ કહે ને કે શું ન પડે મોટો પ્રશ્ન, સૌથી પહેલા ભગવાનના દર્શનથી શું થાય? દર્શનમ પાપ નાશનમ. આ ભવના પરભવના ભવો ભવના પાપોનો ક્ષય માત્ર પ્રભુ તારા દર્શનથી થાય. આગળ વધીને દર્શનમ સ્વર્ગ સોપાનમ, એ દેવલોકની સિદ્ધિ રિદ્ધિ સુખ સમૃદ્ધ ઐશ્વર્ય એ બધું પણ પ્રભુના દર્શનથી મળી જાય. પણ ભગવાનનો જો સાચો ભક્ત હોય ને, એ અહીંયા અટકતો નથી. એ તો કે ભગવાન મારે નથી દેવલોકના સુખો જોઈતા, નથી નરકના દુઃખ ટળી એવી ઈચ્છા, મારી તો એક જ ભાવના છે, દર્શનમ મોક્ષ સાધનમ. પ્રભુ તારા દર્શન માત્રથી પણ મોક્ષની પ્રાપ્તિ સહજ થઈ શકતી હોય. અને એવા અરિહંત પરમાત્મા આપના દર્શન, આપની ભક્તિ કરવાનો ભાવ લઈને જ્યારે બેઠા છીએ, ત્યારે ચાલો એ પરમાત્માની સરસમયની સ્તવનામાં પહેલી ગાથા, પહેલી પૂજામાં આપણે બધા પ્રવેશ કરીશું. બોલાવાય એ પ્રમાણે બધા સાથે મળીને અંદર લખેલું છે, એ તમારે બધા મારી સાથે ગાવાનો પ્રયત્ન કરવો છે. હે અરહન, બોલો અરહન, અષ્ટ મહાપ્રાતિહાર્યો અને અતિશયોનો આપનો વૈભવ માત્ર અકલ્પનીય છે એવું નથી, અતુલ્ય પણ છે. હે અરિહંત પરમાત્મા, આપના ચરણોમાં આ બાળક નતમસ્તકે વંદના કરે છે, વંદના કરે છે, વંદના કરે છે. રાગને દ્વેષ સૌ દોષ દૂરે ગયા, આપ અરહં થયા, આપ ભગવન થયા. વંદના વંદના, રાગને દ્વેષ સૌ દોષ દૂરે ગયા, આપ અરહં થયા, આપ ભગવન થયા. વંદના વંદના, સ્વપ્ન સર્વે ફળ્યા, વાંછિતો સૌ મળ્યા, પુણ્ય ખીલી ઉઠ્યું, સદગુણો ઝળહળ્યા. વંદના વંદના,
સૌ આવી આવી ચરણ માન મે અપ્સરાઓ ગુણો ગાય રાસે રમે ઇન્દ્ર સૌ આવી આવી ચરણ માન મે અપ્સરાઓ ગુણો ગાય રાસે રમે પ્રાતિહાર્યો સતત રાત દિન ઝળહળે રણઝણે ગીત સંગીત રંગ ઉછળે વંદના વંદના રાગ ને દ્વેષ સૌ દોષ દૂરે ગયા આપ અરહન થયા આપ ભગવન થયા વંદના 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 સર્વ અતિશય અહી દિવ્યતા પાથરે આવી શોભા નહીં ક્યાંય બીજે મળે સર્વ અતિશય અહી દિવ્યતા પાથરે આવી શોભા નહીં ક્યાંય બીજે મળે આવી શોભા જોઈ આરહંત મારિયા ખોચરે ધન્યતા માણું છું હું અહીં આ સ્થળે ધન્યતા માણું છું હું અહીં આ સ્થળે વંદના 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 રાગ ને દોષ દૂરે ગયા આપ અરહન થયા આપ ભગવન થયા વંદના 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 ઓમ રીમ શિમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જલાદિકં શ્રીમતે અર્હતે જલ જલમ યજામહે સ્વાહા. પરમાત્મા ઉપરથી મસ્તકેથી વગેરેથી ફૂલી ત્યાંથી નીચે મૂકીને હાજી બસ પરમાત્માને અભિષેક મસ્તકેથી કરીશું. લાભાર્થી પરિવાર દ્વારા પરમાત્માને સુંદર મજાના અભિષેક થાય, અભિષેક પ્રભુજી ઉપર થાય અને દેહની અને આત્માની શુદ્ધિ મારી તમારી સૌની થાય. હાથમાં સરસ મજાના કળશો ગ્રહણ કરીને દેવલોકના દેવો અને દેવીઓ જ્યારે પ્રભુના અભિષેકમાં જોડાતા હોય ત્યારે ચોક્કસથી એટલું જ કહેવાનું મન થાય. દેવોની દુનિયાનો મેળો લાગ્યો છે આકાશે, સ્પર્શ તમારો પામી સ્વામી મેરો પણ બીજાશે. અભિષેક નિરંગ સજાઓ તવ મસ્તક ઉપર બંકી, એ જોવા દેવની આંખો જાણે અને મેશ રે અધારા તો પુણ્યની ધારા છે. પ્રભુજી તો અમારા છે, અધારા તો પુણ્યની ધારા છે. પ્રભુજી તો અમારા છે.
हो वादळो मटे रोज गगनवा अभिषेक चढ़ भरवा हूँ पंचेन्द्रिय छू पण चाहू एक इंद्रिय पद धरवा हो वादळो मटे रोज गगनवा अभिषेक चढ़ भरवा પંચેન્દ્રિય છું પણ ચાહો એકેન્દ્રિય પદ ધરવા તરંગ અંગણા સ્પર્શે ખડખડ થઈને હું નાચું તારી અભિષેક પૂજામાં હું એ જ વિચારે રાચું અધારા તો સંકિત નિધારા